Hello friends, before starting this new video, I would just like to inform you and giving you a very good news. કે ફ્રેન્ડ્સ હવેથી આપણી જે આ ચેનલ છે જેની અંદર આપણે ધ લેક્ચરની અંદર ખૂબ સારા વિડીયોઝ એબ્રોડ સ્ટડીઝ રિલેટેડ મૂક્યા છે હવે અમારી એક નવી ચેનલ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ચેનલનું નામ છે સર્જક કેપ્રી ઓવરસીઝ જે તમે આઈ બટન ક્લિક કરવાથી પણ તમને એની બધી જ ડિટેલ્સ મળી જશે પણ આ ચેનલ કરવાનો મુખ્ય ઇન્ટેન્શન આ જે ચેનલ છે એ સ્ટાર્ટ કરવાનો મુખ્ય ઇન્ટેન્શન તો એક જ છે કે એબ્રોડ સ્ટડીઝને રિલેટેડ તમને અપ ટુ ડેટ માહિતી મળે સાચી માહિતી મળે અને ટ્રાન્સપરન્ટ માહિતી મળે Thank you, friends. Please watch the video. Hello, friends. Welcome to Sarjak Capri Overseas. Friends, as a student abroad aspirant, જે તમે લોકો બધા છો, તમારા બધાના મનમાં એવા questions હશે આજના દિવસે. કે ભાઈ સર મારે પ્રોસેસ કરવી છે પણ જનરલ પ્રોસેસ માટે ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ છે કેવી રીતના મારી પ્રોસેસ વધે છે કયા કયા સ્ટેપ્સ મારે કરવાના થાય છે એ આજના દિવસના આપણા આ ટોપિકની અંદર જનરલ કરીશું નક્કી કરશું તો જનરલ પ્રોસેસ ફોર એબ્રોડ સ્ટડીઝ એ પોઈન્ટ આજના દિવસમાં આપણે ડિસ્કસ કરશું તો ફ્રેન્ડ્સ એમાં સૌથી પહેલો એક પોઈન્ટ છે કે એમ્બેસી એઝ વેલ એઝ યુનિવર્સિટી હવે એમ્બેસીની સાથોસાથ ઘણી વખત એવી ભાષા પણ વપરાતી હોય છે હાઈ કમિશન So, embassy or high commission as well as university is directly connected with the whole process regarding to your admission as well as your visa process. કારણ કે તમને ખ્યાલ છે એપ્લિકેશન તમે કરી એની એડમિશન આપવાની જે જવાબદારી છે યુનિવર્સિટી લેશે પણ યુનિવર્સિટીની એ જવાબદારી પૂર્ણ થયા બાદ સૌથી મોટી જવાબદારી આવશે વિઝા એપ્લિકેશનની એટલે કે તમે વિઝા ફાઇલ કરો છો તો એ વિઝા એમ્બેસીની અંદર જશે અથવા તો એને હાઈ કમિશન કહે છે એ યુકે હાઈ કમિશન હોય કેનેડા હાઈ કમિશન હોય કે પછી કેનેડિયન એમ્બેસી કો તમે ઓસ્ટ્રેલિયન એમ્બેસી કો એની અંદર તમારી વિઝાની એપ્લિકેશન એ જતી હોય છે અને એના માટે પણ આપણે જવું પડતું હોય છે બીજો પોઈન્ટ છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે ચાલો મારે બધી પ્રોસેસ કરાવી છે મારે મારું એડમિશન લેવું છે મારો કોર્સ નક્કી છે બધું જ છે ચાલો તો હવે મારા ડોક્યુમેન્ટ્સ કેટલા દેવા હવે આ ક્વેશ્ચન અતિ અગત્યનો છે કારણ કે જેટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે નહીં હોય અથવા તો ડોક્યુમેન્ટ્સ જ નહીં હોય તો પ્રોસેસ નહીં થઈ શકે તો ડોક્યુમેન્ટ્સના બે પ્રકાર છે જે હું માનું છું એક છે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને બીજા છે તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટની ચર્ચા આપણે પછી કરીએ પણ સૌથી પહેલા જે આવે છે તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ તો એકેડેમિક ડોક્યુમેન્ટ્સની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ દેવાના છે ટેન્થની માર્કશીટ ટ્વેલ્થની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ્સ આટલું આપ્યા બાદ એટલે કે આટલું સબમિશન આપણું યુનિવર્સિટીમાં થઈ ગયું છે ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ ચાલો તમારું 12મું પૂરું થયું 12મું કમ્પ્લીટ કર્યા પછી તમે ક્યાંક ગેપ લીધો છે મતલબ કે તમારું એજ્યુકેશન ગેપ આવ્યો તમે 12મા પછી ક્યાંક જોબ કરી અથવા તો 12મા પછી જોબ નથી કરી તમારું બેચલર્સ ડિગ્રી આવી ગઈ હવે જો બેચલર્સ ડિગ્રી કે ડિપ્લોમા તમે કરો છો તો ડિપ્લોમા હોય ટ્વેલ્થ હોય એની બંને માટે તમારી માર્કશીટ્સ જરૂરી છે ડિપ્લોમા કરો છો તો એનું સર્ટિફિકેટ જરૂરી છે એનું ટ્રાન્સક્રિપ્ટ જરૂરી છે લેટર ઓફ રેકમેન્ડેશન જરૂરી છે આ મુદ્દાની ચર્ચા આપણે પછી લઈએ છીએ પણ હવે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી તમારું બેચલર્સ બેચલર્સમાં પણ તમારી બેચલર્સની ફર્સ્ટ સેમેસ્ટર ટુ એઇથ સેમેસ્ટર સુધીની બધી જ માર્કશીટ્સ સાથોસાથ તમારી એનું ડિગ્રી સર્ટિફિકેટ જો તમે આ વર્ષે કમ્પ્લીટ કરો છો તો આ વર્ષે તમને મળશે પ્રોવિઝનલ ડિગ્રી તો પ્રોવિઝનલ ડિગ્રી જોશે હવે પ્રોવિઝનલ ડિગ્રી મળી ગયું છે પછી ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ લેટર ઓફ રેકમેન્ડેશન ટ્રાન્સક્રિપ્ટ આ બધું પણ આપણે કઢાવવું પડતું હોય છે હવે આ પૂરું થયા બાદ તમે સપોઝ 2015ની સાલની અંદર તમારું એજ્યુકેશન પૂરું કર્યું છે અને તમારી ઈચ્છા એના 3 વર્ષ પછી થાય છે કે આ વર્ષે થાય છે કે ભાઈ મારે હવે જવું છે તો જઈ શકાય કે ન જઈ શકાય તો જઈ શકાય છે એજ્યુકેશન ગેપ વિલ બી એક્સેપ્ટેડ ઇન મેજર કન્ટ્રીઝ જો હું વાત કરું તો લગભગ 5 જ વર્ષની વાત કરીએ છીએ એ લોકો એક્સેપ્ટ વધારે નથી કરી શકતા ઓસ્ટ્રેલિયા કેનેડા છે આ બધા કન્ટ્રી મેક્સિમમ 5 થી 7 વર્ષ તમારું એજ્યુકેશન ગેપ એક્સેપ્ટ કરે છે નહીતર પછી વિઝા નથી મળી રહ્યા વિઝા રિજેક્શન રેશિયો એ મોટો થઈ જાય છે જ્યારે જો આપણે યુકેની વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમ એક એવું કન્ટ્રી છે જેની અંદર તમારો એજ્યુકેશન ગેપ છે એ સપોઝ તમારો 5 વર્ષ છે 5 વર્ષથી વધુ 10 વર્ષ છે કે પછી 15 વર્ષ છે કે 15 વર્ષથી પણ વધુ હોય તો એ એજ્યુકેશન ગેપ યુકેની બધી જ યુનિવર્સિટીઝ એક્સેપ્ટ કરે છે અચ્છા એ વાત થઈ આપણે એજ્યુકેશન ગેપની પણ હા હવે એ એજ્યુકેશન ગેપનું જસ્ટિફિકેશન આપણે આપવું પડશે તો વી હેવ ટુ પ્રોવાઈડ ધેમ અ જસ્ટિફિકેશન રિગાર્ડિંગ યોર એજ્યુકેશન ગેપ લાઈક એમાં શું આપી શકાય
તો એની અંદર તમે જે જોબ કરેલી હોય, સપોઝ તમે 5 વર્ષ પહેલા આખી એક કંપનીની અંદર હતા, એના પછી બીજી કોઈ કંપનીની અંદર ગયા, તો જે જે એક્સપિરિયન્સ લેટર તમારી પાસે છે, એક્સપિરિયન્સ લેટર, અચ્છા તમે ટ્રેનિંગ લીધી હોય તો ટ્રેનિંગ પણ તમે આપી શકો છો, સાથોસાથ કોઈ એવી ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા હોય, સપોઝ કોઈ શિક્ષક તરીકે જોડાયેલો હોય તો એ સ્કૂલનું તમારું એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો આવા બધાના તમારા એજ્યુકેશન ગેપ કમ્પ્લીટ થયું છે, એટલે કે તમારો કોઈ પણ પ્રકારનો વચ્ચે એવો ગેપ નથી કે જેમાં તમે આઈડલી બેઠા છો. અને હકીકત છે કે તમે જોબ કરેલી હોય તો એ બધા જ પોઈન્ટ્સને તમારે એક્સપિરિયન્સની અંદર અથવા તો તમારા સીવીની અંદર ડિફાઇન કરી દેવાનું અને એક્સપિરિયન્સ લેટરને પણ સબમિટ કરવાનું છે. સાથોસાથ ખાલી એક્સપિરિયન્સ લેટરથી નહીં ચાલે, પે સ્લિપ પણ આપણને જે મળતી હોય, તમને જે સેલરીઝ આપવામાં આવતી હોય એ સેલરી પણ, એની પે સ્લિપ્સ, તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન, આ બધા જ ડોક્યુમેન્ટેશનને પણ તમારા એકેડેમિકની સાથે તમારે સબમિટ કરવાના થશે. તો આ ડોક્યુમેન્ટ્સ પણ એટલા જ અગત્યના આપણા માટે છે. ઇફ યુ આર એપ્લાઇંગ ફોર માસ્ટર્સ ડિગ્રી, એની આપણે વાત કરી કે જે માસ્ટર્સ માટે કરીએ છીએ તો આટલા ડોક્યુમેન્ટ્સ. અચ્છા તમે બેચલર્સ માટે કરો છો તો માત્ર અને માત્ર 10માની માર્કશીટ, 10માનું લિવિંગ સર્ટિફિકેટ, 12માની માર્કશીટ ને 12માનું સર્ટિફિકેટ, એટલું જ જોઈશે. પણ જો માસ્ટર્સ કરીએ છીએ, જો માસ્ટર્સ માટે આપણી એપ્લિકેશન છે તો આપણે મેં તમને વાત કરીએ બધા જ ડોક્યુમેન્ટેશન એઝ વેલ એઝ તમારું એજ્યુકેશન ગેપનું જસ્ટિફિકેશન, એ આપવું ફરજિયાત છે, જેનાથી તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ થાય છે એકચ્યુઅલી. કારણ કે આ કરવાથી આપણે ક્યાંય ઘરે બેઠા નથી એવું બતાવીએ છીએ અને તમારું પ્રોફાઇલ એકચ્યુઅલ સ્ટ્રોંગ થાય છે. ફ્રેન્ડ્સ, આપણે જે જે ડોક્યુમેન્ટ્સ જોયા એ ડોક્યુમેન્ટ્સની સાથોસાથ આપણે એડિશનલ ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે. એક ફોર એન એક્ઝામ્પલ, હું એક શબ્દ મેં વાપર્યો હતો ટ્રાન્સક્રિપ્ટ. ટ્રાન્સક્રિપ્ટ એટલે કે તમારી જે પણ કોઈ માર્કશીટ તમે ઇન્ડિવિજ્યુઅલ સબમિટ કરાવેલી છે એનું આખે આખી સમરી એ ટ્રાન્સક્રિપ્ટની અંદર મળી જાય, જે યુનિવર્સિટી પાસેથી તમને મળે. જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એની વેબસાઇટ પર તમે જાશો તો વેબસાઇટ પરથી તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થયા પછી તમને એ લોકો પ્રોવાઈડ કરી શકે છે, એની ઓનલાઈન પ્રોસેસ થતી હોય છે. એવી જ રીતની ઓનલાઈન પ્રોસેસ થાય છે MOI માટે. MOI એટલે કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. હવે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એકચ્યુઅલી જરૂરી એટલા માટે છે કે ભાઈ તમે જે સ્ટડી કમ્પ્લીટ કર્યું છે એનું મીડિયમ શું હતું. તો મીડિયમ વોઝ ઇન ઇંગ્લિશ એકચ્યુઅલી, તો ઇંગ્લિશ છે તો એ તમને એનું સર્ટિફિકેટ આપે છે, સિમ્પલ. તો MOI થ્રુ વિચ વી કેન ઓલ્સો એપ્લાય ઇન સમ એપ્લિકેશન્સ ઇન યુનિવર્સિટીઝ. હા, એટલે કે એવી ઘણી બધી યુનિવર્સિટીઝ છે યુનાઇટેડ કિંગડમની અંદર, ટેક ફોર એન એક્ઝામ્પલ, જેની અંદર તમે ડાયરેક્ટલી MOI તમારું સબમિટ કરાવો છો તો તમારે IELTS દેવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટલી તમારી એડમિશન પ્રોસેસ એ MOI બેઝ ઉપર, કારણ કે તમે આજથી 2 વર્ષ પહેલાં તમારું ઇંગ્લિશમાં બધું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે તો એ લોકો એવું સમજે છે કે યસ, વોટ એવર યુ હેવ ડન બિફોર યોર એજ્યુકેશન કમ્પ્લીશન વોઝ ઇન ઇંગ્લિશ એન્ડ વોટ ઇઝ ઇંગ્લિશ. તો આને લીધે તમને ફાયદો અમુક યુનિવર્સિટી આપતી હોય છે, તો MOI પણ આપણે લેવું જરૂરી છે. અને ત્રીજો મુદ્દો આવે છે લેટર ઓફ રેકમેન્ડેશન, LOR, જેને અમે LOR પણ કહેતા હોય છે. લેટર ઓફ રેકમેન્ડેશન કાઢવાવાળી સંસ્થા એકચ્યુઅલી તમારી કોલેજીસ છે. જેમ કે તમે કોલેજીસમાંથી તમારા પ્રોફેસર અથવા તો HOD અથવા તો પ્રિન્સિપલ, આ ત્રણેયનું લેટર ઓફ રેકમેન્ડ એટલે કે તમને રેકમેન્ડ કરે છે ઇન ધેટ પર્ટિક્યુલર કન્ટ્રી ઓર ફોર ધેટ પર્ટિક્યુલર યુનિવર્સિટી ઓફ કોર્સ, એનું રેકમેન્ડેશનનું આખું ફોર્મેટ પણ રેડી હોય છે. એ ફોર્મેટ જો તમારે જોતું હોય તો ખાસ મારો ઈમેલ આઈડી છે nirmal@surjakinfobay.com, એમાં ખાસ સંપર્ક કરજો. એનું ફોર્મેટ શું છે, કેવી રીતના લખાણ કરવામાં આવતું હોય છે, શું કામ કરવામાં આવતું હોય છે, એનું બધું જસ્ટિફિકેશન તમને મળી જશે. એઝ વેલ એઝ ઘણી વખત એવી યુનિવર્સિટીઝ પણ છે જે તમારું એડમિટ કાર્ડ એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ એ પણ તમારું નક્કી કરતું હોય છે કે ભાઈ તમે આ યુનિવર્સિટી આ સંસ્થાની અંદર તમે જોડાયેલા હતા, એ વેરિફિકેશન માટે માત્ર ને માત્ર એ લોકો ક્યારેક માનતા હોય છે. ફ્રેન્ડ્સ, આપણે જેટલા ડોક્યુમેન્ટ્સ અત્યારે જોયા એનું લિસ્ટ આપણને હવે ખ્યાલ આવી ગયો કે કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ આપણને છે. પણ હવે એ બધા જ ડોક્યુમેન્ટ્સ છે એનું આપણે નોટરાઇઝ કરાવી નાખવા. હવે નોટરાઇઝ કરવા માટે લોયર પાસે તમે જાશો એટલે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એની એક તમારે કલર કોપી એ સાથે રાખવાની, તો એનું નોટરાઇઝ આખી સર્ટિફિકેશન એ લોયર્સ તમને આપી દેતા હોય છે. જે ઘણા બધા કન્ટ્રીઝ, સપોઝ તમે યુનાઇટેડ કિંગડમની અંદર જાઓ છો તો એ લોકો ત્યાં નથી માંગતા, પણ તમે કેનેડા માટે પ્રોસેસ કરવા માંગો છો તો કેનેડા માટે હંમેશા એ નોટરાઇઝ ડોક્યુમેન્ટ્સ લેવા એ જરૂરી છે, અગત્યના છે. એ યુનિવર્સિટીઝ એ માંગે છે અને કોલેજીસ પણ ક્યારેક માંગતી હોય છે, તો આપણે એ ડોક્યુમેન્ટ્સ હંમેશા સેટ આપો, રેડી રાખો. ફ્રેન્ડ્સ, આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી દેટ વોઝ ઓલ અબાઉટ એકેડેમિક ડોક્યુમેન્ટેશન્સ. હવે એક આઈડેન્ટિટી પ્રૂફ. હવે તમને થશે કે સાહેબ આ બધું તો આપી દીધું, હવે કઈ જરૂર? યસ, બહુ અગત્યનો એક પોઈન્ટ આવે છે. આઈડેન્ટિટી પ્રૂફની અંદર જે સૌથી વધારે જરૂરી હોય છે એ પાસપોર્ટ છે.
ઓબ્વિયસલી કારણ કે સી તમે ઇન્ડિયાની અંદર તમારી પ્રોસેસ કરવા માંગો છો કે તો યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરવી છે તો એમાં આધાર કાર્ડ પાન કાર્ડ એ બધું ચાલશે જે આઈના ઇન્ડિયનના એજ્યુકેશન માટેના બધા પ્રૂફ છે આઈડેન્ટિટી પ્રૂફ છે પણ હવે તમારે બહારની કન્ટ્રીની અંદર પ્રોફાઇલ તમારી મૂકવી છે એના માટે તમારો પાસપોર્ટ છે એ સર્વસામાન્ય છે ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝેબલ કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય અત્યારે તો એ પાસપોર્ટ છે આધાર કાર્ડ એ બહાર નથી કારણ કે દેટ ઇઝ સ્પેસિફિકલી ડિઝાઇન ફોર ઇન્ડિયન કોમ્યુનિટીઝ એન્ડ ઇન્ડિયન યુનિવર્સિટીઝ પણ તમારે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરવી હશે તો કોઈ પણ કન્ટ્રી હોય કોઈ પણ યુનિવર્સિટીઝ હોય કે કોઈ પણ કોલેજીસ હશે એ બધાની અંદર તમારે પાસપોર્ટ આપવો ફરજિયાત છે ઇટ ઇઝ અ કમ્પલસરી પ્રોસેસ એન્ડ ઇન આઈડેન્ટિટી પ્રૂફ દે આર ઓલ્સો આસ્કિંગ સમટાઇમ્સ ફોર બર્થ સર્ટિફિકેટ તો બર્થ સર્ટિફિકેટ ખાસ જો ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા છોકરાઓનું ગુજરાતીની અંદર હોય છે હવે આપણે જવાના છીએ ઇંગ્લિશ ઓરિજિનેટેડ કન્ટ્રીઝની અંદર તો હવે આ બધા કન્ટ્રીઝ એવા છે કે જે હંમેશા તમારી પાસે જે સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ ગુજરાતીમાં છે એનું ઇંગ્લિશ કન્વર્સેશન માંગશે ઇંગ્લિશ કન્વર્સેશન માટે તમે લોયર્સ પાસે જઈને પણ એની એફિડેવિટ કરાવી શકશો અથવા તો ડાયરેક્ટલી તમે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એની અંદર જઈને પણ એનું આખી પ્રોસેસ તમારા તરફથી તમે કરી શકશો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો અચ્છા ડોક્યુમેન્ટ્સ રિલેટેડ તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે કે કયા ડોક્યુમેન્ટ્સ ક્યાંથી કઢાવવા કેવી રીતના એની આખી પ્રોસેસ કરવી એનું પૂરેપૂરું ગાઈડન્સ તમને મળી જશે મારો ઇન્ક્વાયરી નંબર તમારે ફોન કરીને મારી પાસેથી જાણવું હોય તો કંપની પાસેથી પણ તમે જાણી શકશો જેનો નંબર છે 9033766561 સાથોસાથ ઈમેલથી પણ તમારી કોઈ પણ ક્વેરીઝ છે ક્વેરીઝ તમે મૂકી શકો છો ઈમેલ પણ અમને કરી શકો છો ઈમેલ છે અમારો nirmal@surjakinfoweb.com તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે અને સાથોસાથ અત્યારે પણ તમને સ્ક્રીનની અંદર એક લિંક થઈ જશે કે ભાઈ આ બધી રિલેટમેન્ટ માહિતી તમારે જો જોઈતી હોય તો અમારો સંપર્ક તરત કરો સર્જક કેપ્રી ઓવરસીઝ 2004થી માત્ર ને માત્ર સ્ટડી ઓવરસીઝ એજ્યુકેશનની અંદર સ્પેશિયલાઇઝ છે એક્સપર્ટીઝ છે સાથોસાથ અત્યારે અમારા વિઝા 3000થી પણ વધુ વિઝા એ સક્સેસ સ્ટોરીઝ એ અમારી મળેલી છે અમારો વિઝા સક્સેસ રેશિયો પણ ખૂબ હાઈ છે તો ખાસ તમે અમારી કન્સલ્ટન્સી સાથે જોડાઓ અને તમારી કોઈ પણ રિલેટેડ માહિતી હોય એ લેવા માટે અમારો સંપર્ક કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ